गुड मॉर्निंग टू ऑल, हाउ आर यू? आई होप यू ऑल आर फाइन। ओके, स्टैंडर्ड 4, सब्जेक्ट इंग्लिश, यूनिट 4, द नेम ऑफ द यूनिट्स इज अवर हेल्पर्स। अवर એટલે કે આપણા, હેલ્પર્સ એટલે કે વ્યવસાયકારો। તો ઓલરેડી આપણે અવર હેલ્પર્સ ના ઘણા બધા વિડિયો જોયા, ઓનલાઈન પણ જોયું હતું કે અવર હેલ્પર્સ આપણે સ્પેલિંગ જોયા હતા, ઉચ્ચાર અને એના અર્થ જોયા હતા, એની વર્કશીટ પણ તમે સરસ કર્યું હતું। ત્યારબાદ આપણે એના સેન્ટેન્સ રીડ કર્યા હતા, ફોર એક્ઝામ્પલ ડ્રાઈવર સે આઈ ડ્રાઈવ એ બસ, ઓકે, એ આપણે જોયું હતું। ટીચર સે આઈ ટીચ સ્ટુડન્ટ્સ, ઓકે, પછી મેં તમને એના આધારે ક્વેશ્ચન પણ બતાવ્યા કે હુ ટીચિસ સ્ટુડન્ટ્સ, તો એ ટીચર, ઓકે। તો આજે આપણે આ વિડીયોમાં એ જે તમારી સ્વાધ્યાયપોથી છે એમાં પેજ નંબર 19, 20 અને 21 એમાં તમારી સ્વાધ્યાયપોથીમાં ક્વેશ્ચન આન્સર આપેલા છે। તો આજે આપણે એ યુનિટ 4ના ક્વેશ્ચન આન્સર જોવાના છે। ચિત્ર જોઈ બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો। ચિત્ર જોવાનું અને અહીંયા બોક્સ પણ આપેલું છે, બરાબર, અને શબ્દનો જે આપણો કરેક્ટ હોય એ રીતે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર બનાવવાના છે। ઓકે, પહેલામાં પહેલું શું કરીશું, કમ્પ્લીટલી આ જે બોક્સ છે એના વર્ડ્સ છે એ રીડ કરવાના। ફર્સ્ટ છે ટીચર, પોસ્ટમેન, પોલીસમેન, ફાર્મર, ડોક્ટર, ટેલર, બાર્બર, કાર્પેન્ટર, કોબલર, પોટર, પાયલટ, નર્સ, ડ્રાઈવર, મેસન, ઓકે। ઉપર તમને સ્વાધ્યાયપોથીમાં આ રીતે આપેલા છે બ્રેકેટમાં વર્ડ્સ। ફર્સ્ટ છે, અહીંયા તમારે શું કહેવું કીધું છે, ચિત્ર જોઈ, ઓકે, તો સી ધ પિક્ચર, શું દેખાય છે તમને પિક્ચરમાં? તો પિક્ચરમાં ટીચર છે અને સ્ટુડન્ટ્સે શું કરાવે છે, ભણાવે છે, ઓકે, અને એમનું નામ શું છે, મીનાબેન, શું નામ છે, મીનાબેન, ઓકે। તો આપણે ચિત્ર જોવાનું અને ચિત્રના આધારે જ ક્વેશ્ચન આન્સર છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પિક્ચર જોવાનું અને ત્યારબાદ ક્વેશ્ચન રીડ કરવાનું, હુ ઇઝ સી? હવે જો અહીંયા સી પ્રોનામ કેમ લાગ્યું, કેમ સી પ્રોનામનો યુઝ થયો, આપણે ઇંગ્લિશ ગ્રામરમાં જોઈ ગયા હતા, અહીંયા સી પ્રોનામ કેમ યુઝ થયો, કારણ કે શું છે, મીનાબેન ફિમેલ છે, ઓકે, શેમાં આવે, ફિમેલમાં, વુમેન છે, બરાબર, તો વુમેન ઇઝ અ ફિમેલ નેમ, એટલે પ્રોનાઉન આપણે કયા પ્રોનાઉનનો યુઝ કર્યો, સી, બરાબર, સ્ત્રીલિંગ છે જેમ ગુજરાતીમાં આપણે કહીએ તો। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ ઇઝ સી, હુ એટલે શું ખબર છે તમને, હુ એટલે કે કોણ, ઓકે, WHO, હુ એટલે કે કોણ, એમાં કોઈ વ્યક્તિનું નામ આવી શકે છે, એન્ડ વોટ, વોટ એટલે કે શું, ઓકે, વોટ એટલે કે શું, તો વોટ ઇઝ ધીસ એટલે કે આ શું છે, આપણે કે વોટ ઇઝ ઇટ એ શું છે। હવે અહીંયા જો હુ છે એટલે કોઈ વ્યક્તિનું નામ આવે ને ગણે, ઓકે, જ્યારે હુ થી ક્વેશ્ચન પૂછાય એમાં ફર્સ્ટ ઓફ ઓલ જે વ્યક્તિ હોય એનું નામ આવે, હુ ઇઝ સી। તો પિક્ચર્સમાં તમે શેનું પિક્ચર્સ દેખાય છે, શેનું પિક્ચર્સ છે, મીનાબેનનું, શેનું છે, મીનાબેનનું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે આન્સર લખીએ ત્યારે પહેલામાં પહેલું શું આવવું જોઈએ, સબ્જેક્ટ, બરાબર, તો સબ્જેક્ટ શું છે, હુ ઇઝ સી માં સી સબ્જેક્ટ છે, સી, ધેન વર્બ આવશે ઇઝ, સી ઇઝ, હવે કોનું નામ છે, મીનાબેન, તો અહીંયા આપણે રાઇટ ડાઉન કરવાનું, મીનાબેન, સી ઇઝ મીનાબેન, ઓકે, એકદમ ઇઝી છે, જો સી અહીંયાથી આપણે લીધું સબ્જેક્ટ, ધેન વર્બ, ઓકે, અને હુની જગ્યાએ આપણે શું રાઇટ ડાઉન કર્યું, એનું નેમ, તો પિક્ચર્સમાં આપણે મીનાબેન છે તો આપણે રાઇટ ડાઉન કરવાનું મીનાબેન, સી ઇઝ મીનાબેન, ઓકે। નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ મીનાબેન, એટલે કે મીનાબેન શું છે, તમે ગુજરાતીમાં કહો મીનાબેન શું છે, તો પિક્ચર્સમાં તમે જુઓ મીનાબેન શું છે, શિક્ષક છે, ઓકે, તો શિક્ષકને અંગ્રેજીમાં શું કહેવાય, આપણે આગળ જોઈ ગયા હતા શું કહેવાય શિક્ષકને અંગ્રેજીમાં, ટીચર, તો અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું ટીચરનો સ્પેલિંગ, ઓકે, તો જો ફર્સ્ટ છે ટીચરનો સ્પેલિંગ, યસ, તો અહીંયા આપણે રાઇટ ડાઉન ટીચર એટલું નથી કરવાનું, આખા સેન્ટેન્સમાં લખવાનું છે કે મીનાબેન શું છે, તો આપણે ગુજરાતીમાં શું કહીએ, મીનાબેન એ શિક્ષિકા છે અથવા શિક્ષક છે, તો આપણે અહીંયા રાઇટ ડાઉન કરીશું, ફર્સ્ટ સબ્જેક્ટમાં આમાં પહેલું મીનાબેન આવશે, ઓકે, આમાં હુથી હતું એટલે પહેલું સી ઇઝ મીનાબેન આવે, હવે વોટથી છે એટલે મીનાબેન શું છે, તો આપણે રાઇટ ડાઉન કરવાનું મીનાબેન, મીનાબેન, ધેન વર્બ
is ओके अभी આપણે શું કરવાનું છે ટીચર નો સ્પેલિંગ લખવાનો T E A C H E R રાઈટ છે કરેક્ટ છે યસ ઓર નો નો કેમ કરેક્ટ નથી મીનાબેન ઇઝ ટીચર મીનાબેન ઇઝ એ ટીચર ઓકે મીનાબેન ઇઝ એ ટીચર કેમ અહીંયા આર્ટિકલ નો યુઝ નાખો વાય તો અહીંયા આર્ટિકલ નો યુઝ કેમ નહી કર્યો કારણ કે અહીંયા વ્યક્તિ નું નામ છે તો જ્યારે કોઈ વ્યક્તિ નું નામ હોય એની આગળ આર્ટિકલ નો ઉપયોગ થાય નહીં અહીંયા જો ટીચર છે તો એ શું છે અવર હેલ્પર શું નામ છે એટલે આપણે વી કેન ટ્રાય હિયર આર્ટિકલ એ ઓકે તો આપણે પહેલો જે ક્વેશ્ચન હોય એ યાદ રાખવાનું એમાં આર્ટિકલ નો યુઝ નહીં થાય એન્ડ જેસે ક્વેશ્ચન તો વન જ છે ઓકે આખો ક્વેશ્ચન તો એક જ છે પણ એક યાદ રાખો કે જે પહેલો હોય આન્સર એમાં આર્ટિકલ યુઝ ના થાય અને જે સેકન્ડ નંબર નો હોય એમાં આપણે આર્ટિકલ યુઝ કરવાનો છે ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ મીનાબેન તો ઓકે મીનાબેન વોટી પ્રશ્ન છે તો અહીંયા આપણે શું આમાંથી લેવાનું છે મીનાબેન ધેન ઇઝ આર્ટિકલ આપણે મૂકવાનો છે અને જે ટીચર્સ માં હોય એને અહીંથી આપણે ફાઇન્ડ કરીને રેન્ડમ કરવાનું છે ઓકે હવે આપણે જોશું સેકન્ડ ઓકે ધેન સેકન્ડ જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ સી ધ પિક્ચર તો પિક્ચર્સ માં શું છે સુથાર છે ઓકે તો સુથાર શું કરે છે લાકડું કાપી અને એમાંથી ફર્નિચર બનાવે તમે પિક્ચર્સ માં જોઈ શકો છો ઓકે અને એનું નામ શું આપેલું છે દેવજીભાઈ શું નામ આપેલું છે દેવજીભાઈ તમને પૂછે હુ ઇઝ હી કયા પ્રોનાઉન યુઝ થાય અગે હી પ્રોનાઉન તો હી પ્રોનાઉન કોના માટે યુઝ થાય મેન હોય ત્યારે આપણે એટલે કે દેવજીભાઈ એ મેન નું એટલે કે માણસ નું નામ છે ઓકે તો એ કયા પ્રોનાઉન નો યુઝ થયો હી તો હુ ઇઝ હી તે કોણ છે તો તે દેવજીભાઈ છે ઓકે અહીંયા આપણે રાઈટ ડાઉન કરીશું અહીંયા જુઓ h પાછળ તો અહીંયા આગળ આવશે એટલે શું થઈ જશે કેપિટલ થઈ જશે ઈ ઇઝ ધેન આપણે દેવજીભાઈ નો સ્પેલિંગ રાઈટ ડાઉન કરીશું દેવજીભાઈ હવે એક કમ્પ્લીટલી ધ્યાન આપજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નું નામ હોય કોઈ પણ વ્યક્તિ લેડીઝ હોય મેલ હોય યા ફિમેલ હોય અથવા બોય હોય યા ગર્લ હોય કોઈ પણ નું નામ હોય તો નામ નો ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ માં આવે ઓકે હવે આમાં આપણે દેવજીભાઈ નામ છે એટલે દેવજીભાઈ માટે શું કરવાનું કેપિટલ હી ઇઝ દેવજીભાઈ તે દેવજીભાઈ છે નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ દેવજીભાઈ દેવજીભાઈ શું છે તો તમે પિક્ચર્સ માં જુઓ છો દેવજીભાઈ એ સુથાર છે ઓકે તો સુથાર ને અંગ્રેજીમાં શું કહીશું સુથાર ને અંગ્રેજીમાં કાર્પેન્ટર કહેવાય ઓકે અહીંયાથી આપણે ફાઇન્ડ કરવાનો સેનો સ્પેલિંગ કાર્પેન્ટર નો ઓકે તો હિયર કાર્પેન્ટર ઓકે તો આપણે આન્સર રાઈટ ડાઉન કરીશું ક્યાંથી ક્વેશ્ચન માંથી દેવજીભાઈ દેવજીભાઈ ધેન વર્ક કયું આવશે ઇઝ એ અને કાર્પેન્ટર નું સ્પેલિંગ આ તમારે ક્વેશ્ચન આન્સર એક્ઝામ માં પણ પૂછાશે ઓકે દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર હવે અહીંયા એ આર્ટિકલ યુઝ થયો પહેલામાં નહીં થયો મેં જે તમને પહેલા જે રીતે શીખવાડ્યું એ રીતે કે અહીંયા દેવજીભાઈ નામ છે તો કોઈ વ્યક્તિના નામ પહેલા આર્ટિકલનો યુઝ થાય નહીં અહીંયા અવર હેલ્પર્સ નું નામ છે એટલે આપણે આર્ટિકલનો યુઝ લખેલું છે નેક્સ્ટ જોઈએ થર્ડ નંબર ઓકે ફર્સ્ટ ઓફ ઓલ સી ધ પિક્ચર તો પિક્ચર્સ માં શું છે ટપાલી છે દેખાય છે તમને ટપાલી એના હાથમાં પોસ્ટ છે બરાબર તો એનું નામ શું છે સુરેશભાઈ શું નામ છે પોસ્ટમેન નું સુરેશભાઈ ઓકે ધેન રીડ ધ ક્વેશ્ચન હુ ઇઝ હી ઓકે અહીંયા હી પ્રોનાઉન યુઝ થયો કારણ કે સુરેશભાઈ એ મેઇન છે તો રાઈટ ડાઉન કરીશું આપણે હી અહીંયા એક્સ સ્મોલ હતો ફર્સ્ટ આર એટલે કેપિટલ થઈ જાય હી ઇઝ સુરેશભાઈ સ્પેલિંગ તો તમારો એ પિક્ચર્સ માં આપેલું છે એમાંથી જોઈને લખવાનો છે કે અહીંયા લખેલું છે સુરેશભાઈ હી ઇઝ સુરેશભાઈ સેકન્ડ જોઈએ વોટ ઇઝ સુરેશભાઈ સુરેશભાઈ શું છે તો પિક્ચર્સ માં શું છે સુરેશભાઈ સુરેશભાઈ ટપાલી છે તો ટપાલી ને અંગ્રેજીમાં શું કહેવાય પોસ્ટમેન ઓકે તો વી કેન ફાઇન્ડ હિયર પોસ્ટમેન સ્પેલિંગ તો પોસ્ટમેન પી ઓ એસ ટી એમ એ એન તો રાઈટ નામ કરવાનું છે ક્વેશ્ચન સુરેશભાઈ ઓકે સુરેશભાઈ ધેન વર્ક ઇઝ આર્ટિકલ એ બધામાં આર્ટિકલ એ નો યુઝ થશે સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં ઓકે ફર્સ્ટમાં આપણે આર્ટિકલ નો યુઝ કરવાનો નથી
સુરે સુરેશભાઈ ઇઝ અ વે પોશનલ સ્પેલિંગ અહીંયાથી જ આપણે રાઈટના કરી દેવાનું છે એકદમ ઈઝી છે આ તમારે 1 ટુ 14 ક્વેશ્ચન આન્સર છે એ 1 ટુ 14 તમારે આ જ રીતે લખવાના છે અહીંયા હીનું હી ઇઝ નું ઇઝ અને પછી એનું નામ લખી દેવાનું જોઈને નેક્સ્ટ જો સુરેશભાઈ નું ઇઝ વર્ક ખાલી આર્ટિકલ એકલો તમારે સેકન્ડ ક્વેશ્ચનમાં યાદ રાખવાનું અને શું છે કે ટપાલી હોય તો અહીંયા પોસ્ટમેન લખી દેવાનું અને પોલીસ હોય તો પોલીસમેન લખી દેવાનું આ જ તમારે આ જ ટ્રિકથી તમારે 1 ટુ 14 ક્વેશ્ચન આન્સર જોવાના છે હવે આપણે જોઈશું નેક્સ્ટ નેક્સ્ટ જોઈએ નંબર 4 પણ અહીંયા આપણે નંબર 1 એટલે કરેલો છે રાઈટ ડાઉન કરેલો છે નંબર 4 માં જોઈએ સેનું પિક્ચર છે તો લુહાર બરાબર સેનું પિક્ચર છે લુહાર અને નામ શું છે લુહારનું મનુભાઈ શું નામ છે મનુભાઈ હુ ઇઝ હી તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રાઈટ ડાઉન કરવાનું પૂરું નામ હી ધેન વોઝ ઇઝ હી ઇઝ અને સ્પેલિંગ આપણે આમાંથી જોવાનું પિક્ચર્સ માંથી મનુભાઈ મનુભાઈ માં એમ કેપિટલ આવશે હી ઇઝ મનુભાઈ ઓકે નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ મનુભાઈ મનુભાઈ શું છે તો મનુભાઈ એ લુહાર છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું મનુભાઈ સબ્જેક્ટમાં રાઈટ ડાઉન કરવાનું મનુભાઈ દેન વોટ ઇઝ આર્ટિકલ એ હવે લુહાર ઇંગ્લિશમાં શું કહેવાય પોપ્યુલર ઓકે તો આપણે આમાંથી ફાઇન્ડ કરવાનો પોપ્યુલરનો સ્પેલિંગ સી ઓ ડબલ બી એલ ઈ આર પોપ્યુલર ઓકે તો એ સ્પેલિંગ આપણે ક્યાં લખવાનો અહીંયા સી ઓ ડબલ બી એલ ઈ આર જોયું ને તમે અહીંથી આપણે ચાર જોઈએ એમાં તો એકદમ ટ્રીક ટ્રીક તો એકદમ સેમ છે પણ તમારે શું ચેન્જ કરવાનું ખાલી જ્યાં નામ હોય એ અને અવર હેલ્પર્સ હોય એ ચેન્જ કરવાનું છે હવે આપણે જોઈશું નેક્સ્ટ નંબર નેક્સ્ટ જોઈએ નંબર 5 ઓકે શું દેખાય છે પિક્ચર્સમાં પોલીસ છે પોલીસનું નામ શું છે હરીભાઈ શું નામ છે હરીભાઈ રીડ ધ ક્વેશ્ચન હુ ઇઝ હી તો શું આન્સર આવશે હી ઇઝ હરીભાઈ હી ઇઝ હરીભાઈ ઓકે હવે અહીંયા પ્રોનાઉન આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે એચ અહીંયા સ્મોલ હતો પણ જ્યારે સબ્જેક્ટમાં ફર્સ્ટ નંબર પર આવે ત્યારે એ શું થઈ જશે કેપિટલ થઈ જશે અને હરીભાઈનું સ્પેલિંગ આપણે પિક્ચર્સમાંથી જોઈને રાઈટ ડાઉન કરી દેવાનું સેકન્ડ છે વોટ ઇઝ હરીભાઈ હરીભાઈ શું છે તો પિક્ચર્સમાં શું દેખાય છે તમને હરીભાઈ શું છે તો તે પોલીસ છે તો પોલીસને ઇંગ્લિશમાં શું કહેવાય પોલીસમેન ઓકે તો અહીંયાથી આપણે ફાઇન્ડ કરવાનો પોલીસમેનનો સ્પેલિંગ પી ઓ એલ આઈ સી ઈ એમ ઈ એન ઓકે તો હવે આપણે એ પણ યાદ રાખવાનું કે ફૂલ આન્સરમાં જ આપણે જવાબ લખવાનો છે ફૂલ કમ્પ્લીટલી આપણું ક્વેશ્ચન જે છે એ જ રીતે આપણે આન્સર ડાયરેક્ટ આપણું પોલીસમેન એટલું લખવાનું નથી તો રાઈટ ડાઉન કરીશું આપણે હરીભાઈ વર્બ આવશે ઇઝ આર્ટિકલ એ હરીભાઈ ઇઝ એ ધેન આપણે રાઈટ ડાઉન કરીશું આન્સર પોલીસમેન પી ઓ એન આર સી ઈ એમ એ એન હવે આ તમારી સ્વધેપોથીમાં સ્પેલિંગ આપેલા જ છે બરાબર અને એને આપણે ઓવર હેલ્પર્સ તો આગળ જોઈ ગયા એટલે એકદમ તમને ઇઝીથી આવડે કે અહીંયા પોલીસનું ચિત્ર છે તે ઇંગ્લિશમાં પોલીસમેન કહેવાય તો આપણે આ રીતે રાઈટ ડાઉન કરી દેવાનું હવે આપણે જોઈશું નેક્સ્ટ નંબર 6 નેક્સ્ટ જોઈએ નંબર 6 ઓકે ફર્સ્ટ ઓફ ઓલ સી ધ પિક્ચર શું છે પિક્ચર્સમાં કુંભાર શું કરે છે માટલા બનાવે છે ઓકે દેખાય છે તમને અને એનું નામ શું છે શિવાભાઈ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ ધેન સેકન્ડ રીડ ધ ક્વેશ્ચન હુ ઇઝ હી તો ફર્સ્ટ આપણે રાઈટ ડાઉન કરીશું સબ્જેક્ટ હી ઇઝ શિવાભાઈ હી ઇઝ શિવાભાઈ હવે જુઓ પિક્ચરમાં શિવાભાઈ શું છે કુંભાર છે તો કુંભારને અંગ્રેજીમાં શું કહેવાય પોટર પી ઓ ડબલ ટી ઈ આર પોટર પોટર એટલે કુંભાર હવે મેં તમને એ પણ શીખવાડેલું પોટર આપણે બે આવે છે પી ઓ ડબલ ટી ઈ આર પોટર એટલે કુંભાર પી ઓ આર ટી ઈ આર પોટર એટલે મજૂર બે વર્ડ થાય છે એના બરાબર સ્પેલિંગ અલગ અલગ છે પણ એનું પ્રોનાઉન્સિએશન સેમ છે ઓકે હરીભાઈ શું છે પોટર છે ઓકે તો હવે આપણે આન્સર રાઈટ ડાઉન કરીશું હરીભાઈ હરીભાઈ ધેન વર્બ આવશે ઇઝ એ બરાબર આર્ટિકલ અહીં આપણે મૂકવાનું છે પોટર પી ઓ
भार छे। अगेन आम आर्टिकल आपने नहीं मूक्यो कारण के सॉरी। ओके स्टूडेंट सॉरी आपने यहां हरी भाई नु नेक्स्ट क्वेश्चन आगर नु जे क्वेश्चन हतो एनु राइट डाउन થઈ ગયું હતું સીવા ભાઈ હતું બરાબર। તો સીવા ભાઈ શું હતા? સીવા ભાઈ ઇઝ અ ક્વાર્ટર। સીવા ભાઈ શું હતા? પિક્ચર્સ માં આપણે જોઈ શકો છો સીવા ભાઈ એક કુંભાર છે। હવે આપણે જોઈશું નેક્સ્ટ પિક્ચર્સ માં જોઈ શકો છો શું નામ છે મુકેશભાઈ। શું નામ છે? મુકેશભાઈ। હવે તમે જો મુકેશભાઈ શું છે તો ડ્રાઈવર છે। જો ડ્રાઈવ કરે છે ને યસ ઓર નો। ઓકે હુ ઇઝ હી તે કોણ છે? તો તે મુકેશભાઈ છે। તો વી કેન રાઈટ હિયર આન્સર હી ઇઝ મુકેશભાઈ નો સ્પેલિંગ આપણે નીચે પિક્ચર્સ માંથી જોઈને તમે લખી શકો છો। મુકે અથવા અહીંયા આપેલો જ હોય છે બરાબર મુકેશભાઈ। He is Mukesh bhai। હવે Mukesh bhai શું છે? ડ્રાઈવર। તો ડ્રાઈવર ને અંગ્રેજીમાં શું કહેવાય? As it is ડ્રાઈવર નું ડ્રાઈવર થાય। ઓકે તો આપણે ડ્રાઈવર નું સ્પેલિંગ ફાઇન્ડ કરવાનું છે। ઓકે D R I V E R। હવે આપણે આન્સર લખીશું। ફર્સ્ટ સબ્જેક્ટ માં આવશે Mukesh bhai। Mukesh bhai ધેન વર્બ આવશે is આર્ટિકલ A અને આપણે સરસ સ્પેલિંગ લખીશું ડ્રાઈવર D R I V E R ડ્રાઈવર। ઓકે સ્ટુડન્ટ્સ આપણે 1 2 7 ક્વેશ્ચન આન્સર જોઈએ। ઓકે એમાં શું તમને મેં સમજ આપી કે નામનો ફર્સ્ટ લેટર કેપિટલમાં લખવાનો, પહેલો જે ક્વેશ્ચનનો આન્સર હોય એમાં આર્ટિકલનો યુઝ કરવાનો નથી। તો આ જ રીતે તમારી સ્વધે પોથીમાં તમારી સ્વધે પોથીમાં પેજ નંબર 19 20 અને 21 પર 14 પ્રશ્નોના જવાબ આપેલા છે। ઓકે ઓલરેડી મેં તમને અહીંયા 7 સુધી ડ્રાઈવર સુધી જો તમને કરાવી દીધું। હવે જે આ બાકી છે ફાર્મર ડોક્ટર ટેલર બાર્બર ધેન નર્સ એન્ડ મેસન એ તમારે જાતે આ જ ટ્રીકથી તમારે કરવાનું છે। પણ જે અહીંયા નામ ચેન્જ થશે ઓકે અને અહીંયા એનું અવર હેલ્પર્સનું પણ જે રેન્જ હોય છે એ પણ ચેન્જ અવર હેલ્પર્સમાં ચેન્જ થશે। જો અહીંયા એ સમજાવું તમને ભરતભાઈ, ભરતભાઈ શું છે? કડિયો છે। હુ ઇઝ હી? તો હી ઇઝ ભરતભાઈ। વોટ ઇઝ ભરતભાઈ? તો ભરતભાઈ ઇઝ અ મેસન। આ રીતે તમારે તમારી સ્વધે પોથીમાં આ જે વિડીયો જોઈને 1 2 7 તમારે રાઈટ ડાઉન કરવાના અને 8 2 14 તમારે તમારા સેલ્ફથી તમારી જાતથી આ 8 2 14 કરવાના રહેશે। ઓકે સ્વધે પોથીમાં જ લખવાનું છે આ ક્વેશ્ચન, તમારે નોટમાં રાઈટ ડાઉન કરવાનો નથી। ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ ગુડ બાય।